विद्यार्थी मित्रों, धोरण 5 मैथ्स चैप्टर 8 नक्शा आलेखन वीडियो 5 आपणे 1-4 वीडियो जोया। एनी अंदर केटलाक प्रश्नोना जवाब जे परीक्षामां पूछी शकावे छे, एमसीक्यू लेवलना प्रश्नो छे, ए आपणे समजीशुं। तमे चारे चार वीडियो जोया हशे। चोपड़ीना दरेक पाना चेक करजो, वीडियोमां बताव्या प्रमाणे तो चोपड़ीना दरेक पाना खास जोवाना, एना दरेक लीटीओ वाँचवानी। હવે આપણે એના ઉપરથી કેટલાક પ્રશ્નો જોઈશું। જો રાષ્ટ્રપતિ ભવનની જમણી તરફ શું છે, તો આપણે ઇન્ડિયા ગેટ આવે છે। ઇન્ડિયા ગેટ શા માટે બાંધવામાં આવેલો હતો એવો પ્રશ્ન પૂછાય, તો જ્યારે આપણે પ્રથમ વિશ્વયુદ્ધ થયું ને એ વખતે કેટલાક સૈનિકો શહીદ થયેલા, માર્યા ગયેલા, એની યાદમાં બાંધવામાં આવેલું છે, એટલે આપણને યાદગીરી રહે કે ભાઈ આપણા સૈનિકોએ શહીદી વહોરી હતી। ઇન્ડિયા ગેટની બરાબર સામે કઈ ઇમારત છે, તો રાષ્ટ્રપતિ ભવન, જે આપણે નકશામાં જોયું કે ભાઈ એક્ઝેક્ટ ઇન્ડિયા ગેટની સામે કોણ છે, રાષ્ટ્રપતિ ભવન। લાલ કિલ્લાના મુખ્ય પ્રવેશદ્વારને શું કહે છે, એ આપણે આકૃતિમાં બતાવેલું પણ છે, લાહોરી ગેટ। લાલ કિલ્લાની અંદર ડાબી બાજુ એક લાંબા પરિસરમાં બંને બાજુ નાની નાની દુકાનોવાળા સ્થળને શું કહે છે, એ આપણે જોયું હતું કે ભાઈ લાલ કિલ્લાની અંદર જાઓ એટલે બંને બાજુ નાની નાની દુકાનો દેખાય છે, એને આપણે મીના બજાર કહીએ છીએ। ત્યાંથી પહેલાં વિદ્યાર્થીઓએ બંગડીઓ ખરીદી, ડ્રમ વગાડીને રાજાનો સંદેશો સંભળાવવામાં આવતો હતો, એ સ્થળ કયું હતું, તો આપણે લાલ કિલ્લામાં જોયું કે નક્કરખાન આજે ત્યાં ડ્રમ વગાડીને સંદેશો પબ્લિકને પહોંચાડવામાં આવતો, રાજા પોતાની પ્રજાને મળવા માટે જે જગ્યાનો ઉપયોગ કરતો હતો એ સ્થળ કયું હતું, તો દીવાને આમ, આમ એટલે પ્રજા, આમ આદમી, એમ પ્રજાને મળવું હોય તો એ દીવાને આમ એ સ્થળ હતું, ત્યાં બેસે એટલે પ્રજા ત્યાં આવી, એમનો પોતાને જે કંઈ મંતવ્ય હોય એ રજૂ કરે। રાજા પોતાના મંત્રીઓ તેમજ અન્ય અગત્યના ખાસ માણસોને મળતા હતા એ સ્થળ કયું, ખાસ શબ્દ આવે અગત્યના એટલે ખાસ, તો એ સ્થળનું નામ હતું દીવાને ખાસ। દીવાન એ આમથી સીધા આગળ જતા કયું સ્થળ આવે એ આપણે નકશામાં જોયેલું, તમે જો આ ખબર ના પડે તો નકશામાં જોઈ લેવાનું। દીવાને આમથી સીધા આગળ તરફ જતા રંગમહેલ આવે। લાલ કિલ્લાની નજીક કઈ નદી છે, તો આપણે આગળ જોયું હતું એ પ્રમાણે યમુના નદી છે। દીવાને આમ કે દીવાને ખાસ બેમાંથી કઈ ઇમારત યમુના નદીની નજીક છે, તો યમુના નદીની નજીક છે દીવાને ખાસ। કઈ બે ઇમારતો વચ્ચે આરામગાહ છે, તે બે ઇમારતોનું નામ છે દીવાને ખાસ અને રંગમહેલ। આપણે આગળ એક દાખલો જોયો કે ભાઈ ચોરસની બાજુનું માપ જો બમણું કરવામાં આવે તો ક્ષેત્રફળ કેટલું થાય, તો 4 ગણું, એવું મેં કહ્યું હતું ખરું કે IMP પૂછી શકાય એવો પ્રશ્ન છે, કારણ કે ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું થયું, લંબાઈ ગુણ્યા લંબાઈ। જો બાજુનું માપ બમણું કરીએ ને તો 2 × લંબાઈ × 2 × લંબાઈ થાય, બમણું કરીએ એટલે લંબાઈ 2 ગણી કરી દેવાની, લંબાઈ 2 ગણી કરી દેવાની, તો 2 × 2 એટલે 4, લંબાઈ × લંબાઈ એટલે ક્ષેત્રફળ, અને 4 ગણું, તો બાજુનું માપ બમણું કરીએ ને તો ક્ષેત્રફળ 4 ગણું થાય। ભારતના નકશામાં કર્ણાટકથી દિલ્હી કઈ તરફ છે, તો તમે નકશો ચેક કરો તો કર્ણાટકથી દિલ્હી જવું હોય તો તમારે ઉત્તર તરફ જવું પડે। જમ્મુ કાશ્મીર દિલ્હીની કઈ તરફ છે, તો જમ્મુ કાશ્મીર દિલ્હીથી ઉપરની તરફ છે એટલે ઉત્તર તરફ। ગુજરાતથી પશ્ચિમ બંગાળ કઈ તરફ છે, તો એ પૂર્વ તરફ છે, ગુજરાત પશ્ચિમમાં છે અને પશ્ચિમ બંગાળ પૂર્વ તરફ છે, એટલે ગુજરાતથી તમારે જવું હોય તો તમારે પૂર્વ તરફ જવું પડે। ઘણીવાર એવું બનતું હોય છે કે આવો પ્રશ્ન છે નોંધો પૂછી નાખે કે ભાઈ ગુજરાત પશ્ચિમ બંગાળથી કઈ તરફ છે, તો તરત જ પશ્ચિમ તરફ આવે, એટલે એવો શબ્દ તમારે વાક્યરચના બરાબર ધ્યાનથી સમજી અને પછી જ જવાબ આપવાનો। ગુજરાતની પશ્ચિમે કયો દેશ છે, તો પાકિસ્તાન છે। ગુજરાતની નજીકનું કયું રાજ્ય અન્ય 4 રાજ્યોથી ઘેરાયેલું છે, તો મધ્યપ્રદેશ છે, એટલે એની ચારે બાજુ રાજ્યો આવેલા છે, ક્યાંય દરિયો નથી એટલે રાજ્યોની વચ્ચે ઘેરાયેલું રાજ્ય છે। એવા એક રાજ્યનું નામ આપો કે જેની એક પણ તરફ સમુદ્ર ન હોય, તો મધ્યપ્રદેશમાં એવું જ હતું, ચારે બાજુ બીજા બધા રાજ્યો આવેલા છે, ક્યાંય સમુદ્ર છે નહીં। જમ્મુ કાશ્મીરની ઉત્તરે કયું રાજ્ય આવેલું છે, તો જમ્મુ કાશ્મીરની ઉત્તરે કોઈ રાજ્ય આવેલું નથી। આ રીતે
आ पाठ में कोई बीजा एक्स्ट्रा प्रश्नों आता हो तो ये पण तमे करी काढजो अने आ बधा प्रश्नों एक वक्त लखी काढजो तैयार करी काढजो। ओके, आ चेप्टर अहींया पूरु थाय जे। थैंक यू।